हेलो चैम्पियंस, તમારું સૌનું સ્વાગત છે YouTube ચેનલ પ્રિયેશર વિદ્યાપીઠ ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. બેટા, જુલાઈ 2022 ની છે, બે સબ્જેક્ટ વાળા અને એમની પૂરક એક્ઝામિનેશન ગઈ, તો એના માટેની ગુણ ચકાસણીની ફાઇનલી અરજીઓ શરૂ થઈ ચૂકી છે. આ વખતે ફક્ત ગુણ ચકાસણી જ છે, મૂલ્યાંકન નથી. મતલબ તમને તમારી સપ્લિમેન્ટરી દેખાડવાના નથી. તો કઈ તારીખ છે, કેવી રીતે તમે અરજી કરી શકશો, એ બધી જ માહિતી હું તમને આ વિડીયોની ઉપર આપવાનો છું. લેકિન વિડિયો ચાલુ કરતા પહેલા તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ધોરણ 12 સાયન્સ અને એના પછીના કોર્સ રિલેટેડ બધી જ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી બધી જ અપડેટ તમને મળતી રહે. હવે આપણે સીધા જ જીએસઈબી ની વેબસાઇટમાં જઈએ, એની અંદરથી બોર્ડ વેબસાઇટ ઉપર ક્લિક કરીશું. તો આ રીતની એક વેબસાઇટ ઓપન થાય છે. બોર્ડ વેબસાઇટ ક્લિક કરીશું તો એના પરથી આ રીતે સર્ક્યુલર ખુલે છે અને ધોરણ 10 અને ધોરણ 12 જુલાઈ પૂરક 2022 પરીક્ષાના પરિણામો માટે ગુણ ચકાસણીની અરજી એ ઓપન કરી એટલે આ સર્ક્યુલર ઓપન થાય છે. હવે સર્ક્યુલર ની અંદર શું લખ્યું છે આપણે ધીમે રહીને વાંચી લઈએ તો તમને પણ એનો થોડોક આઈડિયા આવી જાય. ગુજરાત માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમની જુલાઈની પૂરક પરીક્ષા 2022 નું પરિણામ 4/8/2022 ના રોજ જાહેર થયું હતું. ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના જુલાઈ પૂરક પરિણામનું પરિણામ 6/8 ના રોજ જાહેર થયેલું હતું. જે ઉમેદવારો આ પરીક્ષા માટે ગુણ ચકાસણી કરવા માટે ઈચ્છતા હોય, મતલબ ટોટલ ખોટું હોય, ગુણ ચકાસણીની અંદર એટલું જ થાય, ફરીથી પેપર ચેક ના થાય, માર્કમાં કોઈ સુધારો ના થાય, કંઈક ચેક કરવાનું રહી ગયું હોય તો એ ચેક થાય અને ટોટલ ખોટું હોય તો એ ચેક થાય, તો તેમણે બોર્ડની વેબસાઇટ ઉપરથી જ આ જે વેબસાઇટ છે www.gseb.org વેબસાઇટ ઉપર જઈને 8/8/2022 ના બપોરના 14 કલાકથી 17/8 સુધી, સાંજના 17 કલાક સુધી રજીસ્ટ્રેશન ઓનલાઈન કરી શકશે અને ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. કોઈ બેટા ઓફલાઈન તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં. તો છેલ્લી તારીખ બેટા 17/8 છે. તો હજી સુધી તમે ગુણ ચકાસણી માટે જો એપ્લાય ના કર્યું હોય તો એપ્લાય કરી દેજો. ગુણ ચકાસણીની અરજી માટે નિયત કરેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા અથવા SBI બ્રાન્ચ પેમેન્ટ દ્વારા. આચાર્ય, વિદ્યાર્થી, વાલી અને દરેકે નોંધ લેવા સારું. તો બેટા, તમારે જો ગુણ ચકાસણી કરાવડાવી હોય તો તમે પણ આની અંદર એપ્લાય કરીને ગુણ ચકાસણી કરાવડાવી શકો છો. તો આ વિડીયો તમારા જેટલા પણ મિત્રોએ આ એક્ઝામ આપી છે એના સુધી શેર કરો, કેમ કે ઘણા બધાને હજી ખ્યાલ જ નથી કે રિપીટરની એક્ઝામમાં પણ ગુણ ચકાસણી થતી હોય છે. તો ગુણ ચકાસણી કરવાની બાકી હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ફોર્મ ભરીને ફીસ પે કરી દેવી. તો મળીએ કોઈ નવી અપડેટ સાથે. તેમ બાય, ટેક કેર.